10 જેટલી સોસાયટીઓ સુકાની વગરના નાવડી જેવી આ સોસાયટીઓનો સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા દાંડિયા બજાર સ્થિત મંગલમ એપાર્ટમેન્ટની 3 ઓફિસોના તાળા તૂટ્યા એક જ રાતમાં તસ્કરોએ સીએની ઓફિસ સહિત ચોરી ખેલ પૂરો પાડ્યો રૂપિયા 70 થી 80 હજારની ચોરી કરી તસ્કરો ફરાર એક તિડાયન ફિલ્મના પ્રમોશન હેતુ ફિલ્મી કલાકાર ઇમરાન હાશમી અને હુમા કુરેશી પારોલ ગ્રુપ ઓફ કોલેજના મહેમાન બન્યા કોલેજના વિદ્યાર્થીઓ સાથે બંને કલાકાર ખુલ્લા મને ઝૂમ્યા એનએસયુઆઈએ તેનો 42મો સ્થાપના દિન ઉજવ્યો દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન તેમજ શપથવિધિ કાર્યક્રમ યોજાયા સમા વિસ્તારના રોડ રસ્તા પાણી ડ્રેનેજ મામલે યુથ કોંગ્રેસના કાર્યકરની આત્મવિલોપનની ચીમકી પોલીસ દ્વારા કાર્યકરની ધરપકડ નમસ્કાર દર્શક મિત્રો હું નેહા મેવાડા ઈઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર ગોરવા પંચવટી વિસ્તારની કેટલીક સોસાયટીઓ સેવા સદન અને ગ્રામ પંચાયતના સીમાંકન રેખામાં અટવાતા નરકાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી ગોરવા પંચવટી વિસ્તારની કૃષ્ણ પાર્ક સહિતની 10 જેટલી સોસાયટીઓ સેવા સદન તથા ગ્રામ પંચાયતના સીમાંકનના વિવાદમાં સપડાયેલ છે જેથી આ સોસાયટીઓનો સમગ્ર વિસ્તાર સુકાની વગરના નાવડી જેવો બની ગયો છે આ સોસાયટીઓનો કોઈ રણીધણી નથી જેના પરિણામે સમગ્ર સોસાયટી વિસ્તારના રોડ રસ્તા ગટર ગંગા તેમજ ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે પંચાયત દ્વારા કને જઈએ તો એવું કહે છે કે અમારા અંડરમાં આવતું નહીં કોર્પોરેશનમાં જઈએ તો કોર્પોરેશન એવું કહે છે કે હદ બહારની આગળ બહાર અમે કામ કરતા નહીં તો અમે આ વસ્તુમાં કે કઈ સુધી આ રીતે પરિસ્થિતિમાં રહીશું એમ અત્યારે શું તકલીફ તકલીફમાં તો ગટર પાણી ડ્રેનેજ આરોગ્ય લક્ષી જન્મ મરણના દાખલા એ તે કોઈ વસ્તુ અમને મળતી નહીં અરે મચ્છરો તો છે જ કોઈ આરોગ્ય લક્ષી જોવા માટે આવતું નથી મચ્છર છે ઇવન ઘરના અંદર ડ્રેનેજના પાણી છે એમ કે કોઈ ગટર સાફ કરવા નહીં આવતા કે કોઈ સુવિધા નથી લાઇટની બી સુવિધા નથી સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની કશું જ નહીં કોઈ છે જ નહીં આમ કોઈ ધ્યાન દોરતું નહીં કોઈ અધિકારી બી જવાબદારી લેવા તૈયાર નથી તો અમારે કોને મળવું કે આ કોઈ છે નહીં આ વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે પરંતુ તેઓ મત માંગવા આવ્યા પછી આ તરફ જોવા માટે પણ ફરકતા નથી એટલું જ નહીં સેવા સદન કે ગ્રામ પંચાયતની રજૂઆત સાંભળવા કે લેવા તૈયાર ન હોવાથી આ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે આ મોદી સાહેબના રાજમાં જ્યાં કામ થાય ત્યાં થાય છે નહીં થતું તે નહીં થતું મોદી સાહેબના રાજમાં એવું લાગી રહ્યું છે કે ભાઈ આગળ વધારે પડતું ખરાબ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે કારણ કે તંત્ર ધ્યાન જ નહીં જોડતું આ વસ્તુને વોટ લેવાનો ને એ ઇલેક્શન પહેલા 5 ગાડીઓ લઈને આવી ગયો હતો આગળથી બધેથી પાણી કરે નાખ્યું ઇલેક્શન પત્યું કોણ જોવા આવે કોણ હતા તારા સુધી મધુ શ્રીવાસ્તવ બીજી વાર આવ્યા તા આમ કરે છે અને ત્રીજી વાર આગળ વધારતા જ જાય છે